કડાણા તાલુકાના આદિવાસીઓ ધારાસભ્ય અને સરકાર સામે આરપારના મૂડમાં. તાલુકાના જાંબુનાળા ગામે ભરાયું તાલુકાનું આદિવાસી સંમેલન. સરપંચ મંડળના પ્રમુખની આગેવાનીમાં જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, તાલુકા જિલ્લા પંચાયત સભ્યો સાથે તમામ સરપંચ રહ્યા હાજર. સંમેલનમાં તમામ સરપંચ, રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો રહ્યા હાજર. આદિજાતિ પ્રમાણપત્ર ન મળવા ઉપરાંત વિશ્લેષણ સમિતિમાં ખરાઈમાં હેરાનગતી બાબતે રોષ. છેલ્લા 2 વર્ષમાં 300 જેટલા યુવાન યુવતીઓ પાસ થયા, પરંતુ પ્રમાણપત્ર ખરાઈ ન થતા મોટા આંદોલનના. સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી કુબેરભાઈ દિંડોર પર પ્રમાણપત્ર બંધ કરવાનો આક્ષેપ. આવનાર વિધાનસભા ચૂંટણીમાં મંત્રીને કડાણા તાલુકામાં ન આવવા દેવાની ચીમકી, તેમજ તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવા એક સૂરે તમામ આદિવાસીઓ. મંત્રી તેમજ સંતરામપુરના ધારાસભ્ય માટે આવનાર ચૂંટણીમાં કપરા ચડાણના સંકેત. પદાધિકારીઓ જવાબ આપે અને એક કડાણા ને કડાણા, હા હા, આજ મારું કડાણા સૂત્ર સાકાર કરવું હોય તો પાર્ટીઓને ભૂલી જજો, ધર્મ ને ભૂલી જજો. ધર્મ કોડ બી આપણો બિલ નો છે, મળ્યો નથી. નોકરી કરું તો મારા છોકરાને કલેક્ટર બનાવો તો હું બનાવી દઈ, પણ મારી ઓકાત નથી કે વિશ્લેષણ સમિતિમાં 25 લાખ રૂપિયા, કેમ કે હું તો મારા છોરાને ભણાવવામાં તૂટી ગયેલો હું, તો 25 લાખ કઈથી લાવું? અને સંસ્કૃતિ બચાવવાની વાત આવે ને, તો મિત્રો ક્યારેક કોઈ કાર્યક્રમ હોય ને આપણો, આ છે એવો, તો કમસે કમ આટલું તો રાખજો આ પાઘડી આપણી. પછી એમ હોબાયાની કોટ નીકળી ગયા ને પછી બિલ જવાબ જોઈએ. અહીંયા તો હું તો તમને છાતી ઠોકીને કહું, મને નોકરી માંથી કાઢી મેલે કાલે કાઢતા હો તો આજે કાઢી નાખો. જવાબ જોઈએ, જવાબ જોઈએ, જોઈએ ને જોઈએ. કેમ કે તાલુકા પંચાયત એક એવી છે કે કેમ ઠરાવ નથી કરતી ભાઈ? તાલુકા પંચાયતે ઠરાવ કરવો જોઈએ કે મારા આદિવાસીઓને નહીં મળતો હોય ન્યાય તો આ તાલુકા પંચાયત તમારી જોઈતી નથી. આટલા દિવસથી અમે ટોટિયા કૂટી કૂટીને થાકી ગયા છીએ, તો એક સંઘ, સોરી, એક મંડળ નવું અસ્તિત્વમાં આવ્યું છે અને કદાચ ગુજરાતનું ટોપ મંડળ બનવા જઈ રહ્યું છે. કડાણા સરપંચ મંડળ એમની નીતિ બની છે, તો એમના પ્રમુખ મંત્રી ને મારી નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર મારે બીજાનો કોઈનો જવાબ નથી જોઈતો. પ્રમુખ અને મંત્રી જે બોયદરી આપે એ પ્રમાણે ચાલશો, અને પ્રમુખ અને મંત્રી ની બોયદરી પ્રમાણે એ લોકો કે ઊંઘડા પડો તો આપણે ઊંઘડા પડશું, એ લોકો કે ઊભા તો ઊભા થશું, બાકી દાખલા લેશું લેશું ને લેશું. અને કેમ કે પછી આપણું તો કોઈ કોમ જ નથી ને, હે, તો પછી આપણા વાળી કરો ચાલે બધા. હા તો ત્યાં પંચાયતો વાળા વોટ આવ્યા.
બરાબર
અને બીજું હું કે આપણા પ્રતિનિધિએ ત્યાં ગાડી જો આદિવાસી તો છીએ જ આપણે બરાબર ખોટા કે બની બેઠેલા તો એવા તો નથી બરાબર પણ આપણા પ્રતિનિધિએ ત્યાં કન્વિન્સ કરવા જોઈએ બીજા ધારાસભ્યોને કે ભાઈ મારા મત વિસ્તારમાં જે લોકો છે એ આદિવાસી જ છે કોઈ ભણેલા બેઠા નથી તો પેલા લોકો નહીં માને માને પણ આપણા અહીંના પ્રતિનિધિએ ત્યાં ગાડી ગળે ઉતરે એવી વાત કરવી જોઈએ પણ ત્યાં કરો જ ના અને તમે ત્યાં વિરુદ્ધમાં કરો કે આળા હે ભૂલવાળા જ તો પછી હું ના થાય પણ સરકાર ઉપર એટલું દબાણ આવે કે ભાઈ કે આ પ્રશ્નનો સોલ્યુશન લાવીશું તો અહીં ગાડી આપણી વિધાનસભામાં કઈ વિધાનસભા આવશે બરાબર તો આનું કઈક સોલ્યુશન દેખાશે બાકી તો મને નથી લાગતું તમને કહું હમણાં જ અમે જઈને આવ્યા સી આર પાટીલ સાહેબ જોડે સી આર પાટીલ સાહેબને પણ એમ કહેવામાં આવ્યું છે કે આડું આ કરવામાં થોડુંક છે ને બીજી વિધાનસભામાં તકલીફ પડેલી છે તો એ સાહેબે કીધું ફોન કરીને નરેશ પટેલે કે ભાઈ નરેશભાઈ આ ધીમે ધીમે આ થાય એવું કરજો બરાબર પણ એની ગેરંટી શું 2027માં પાછી ચૂંટણીઓ આવશે તો તમારું વેરિફિકેશન નક્કી છે હું તમને કહી દઉં એ પછી તમે કર્મચારી હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો સભ્ય હોય વોર્ડનો સભ્ય હોય કે સરપંચનો ઉમેદવાર દરેકનો વેરિફિકેશન થશે અને એ ટાઈમે તમારી પાસે 60 પહેલાનો કોઈ પણ પુરાવો નહીં હોય તો ઓટોમેટિક તમે ઘર ભેગા થવાના છો બરાબર એટલે હમણાંની તો આ લાંબુ વિચાર અને એ ટાઈમે તમારા ગામમાંથી છે ને માન લો કે લેડી સીટ અને પૂર્વમાં પહેણેલા હોય તો તમારો ભેળ પડે બાકી તો ભેળ પડે નહીં બરાબર કેમ કે અમારી તો 60 પહેલો તમારો પુરાવો હોય નહીં બરાબર એટલે બીજા બધા એમ વિચાર કરતા કે કમલેશભાઈ ગયા એટલે કમલેશભાઈનો પચ્યું ના મારો વારો આવી જવાનો એ વાય ગણાય આપણા જ સમાજમાંથી ઘણા લોકો